નમસ્કાર મિત્રો, આજે કોરોનાની મહામારી વચ્ચે કેટલાક ગરીબો, કેટલા મધ્યમ વર્ગના લોકો કે માનો કે કેટલાક ભાડુઆતો કેવી હાલતમાં અત્યારે કેવી પોઝિશનમાં જીવી રહ્યા છે એ તો શાયદ સરકારને કદાચ ખબર નહીં હોય. ગરીબના ઘરે જઈ જઈને કીટો અપાય, આ અપાય, તે અપાય, પણ તમે સોસાયટીમાં જઈને તપાસ કરો, અમુક ફ્લેટોમાં જઈને તપાસ કરો, ભાડું ભરતા હોય 5-5 હજાર રૂપિયા, 4-4 હજાર રૂપિયા જે ભાડું ભરતા હોય એ લોકોની પણ શું પોઝિશન છે એક વખત સરકારને કહો કે તપાસ કરે. એમના ઘરમાં પણ કંઈ ભંડાર ભરેલા હોતા નથી. મિત્રો, મારે દરેકને એક જ કહેવું છે કે સરકાર ગણે તો દરેકને એક સરખા જ ગણે, મદદ કરે તો દરેકને એક સરખી કરે. કેમ ગરીબ જ મરી જાય છે, મધ્યમ શ્રમજીવીવાળા નથી મરી જતા આમાં? પણ ના, કોઈને એવી કોઈ ચિંતા જ નથી. આજે તમે જઈને જુઓ સોસાયટીમાં 3500 હજાર, 4-4 હજાર રૂપિયા, કે જે મકાન માલિકને ખાલી રૂમ રસોડાનું મકાન હોય તો એ 4-4 હજાર, 5-5 હજાર રૂપિયા ભાડા લઈ લે, કે જેની મહિને આવક હોય 10 હજાર, 12 હજાર, 15 હજાર, એ અત્યારે હાલ કેવી પોઝિશનમાં હશે? મિત્રો, મારે કહેવાનું એટલું જ છે કે સરકારને આટલો મેસેજ એટલા માટે પહોંચાડો કે સેવા કરો, મદદ કરો, તો પછી એક સરખી કરો, કે તમે જે ખાલી ગરીબો પૂરતી ન કરો. કારણ કે એવી પોઝિશન થઈ છે ને કે જે શ્રમજીવી અને મધ્યમ વર્ગના લોકો હોય છે ને એ તો કોઈની સામે હાથ પણ લાંબો નથી કરી શકતા, કેમ કે બહુ ખુદ્દારીથી જીવતા હોય, ભલે ઓછા પગારમાં જીવતા હોય પણ સારું જીવન જીવતા હોય, પણ એમને બી જરૂર હોય, એમને પણ બાળકો હોય, એમને પણ ઘરના ભાડા ભરવાના હોય છે. પણ છતાં આજે એવી પોઝિશન થઈને ઊભી રહી છે કે હું સરકારને એક જ વિનંતી કરું છું કે મહેરબાની કરીને થોડો એવો નિર્ણય લો કે ઘરે ઘરે જઈ અને કોઈ મોટા મોટા ફ્લેટો છે કે કોઈ સોસાયટીઓ છે, કે તમે એવું ના સમજો કે દરેક સોસાયટીને દરેક ફ્લેટોમાં બધા પૈસાવાળા જ રહેતા હોય છે, ત્યાં પણ બિચારા ગરીબ અને જે મધ્યમ વર્ગના અને જે ભાડું ભરીને રહેતા હોય છે એ લોકોની પણ થોડી હેલ્પ કરો, મહેરબાની કરો. અને આ મારા સંદેશ મારો છેક મોદી સુધી પહોંચે એવી વિનંતી છે. કારણ કે આમાં એવી હાલત થઈ છે કે નથી બોલી પણ શકાતું અને નથી ચૂપ પણ રહી શકાતું. મિત્રો, મારી આ વાતથી ખરેખર તમે લોકો સંમત હોય તો આગળ શેર કરજો, કારણ કે હું મારા એકલા માટે નહીં પણ હું દરેક માટે આ વિનંતી કરું છું કે બસ જેનો ઓછો પગાર હોય, આ તે અત્યારે ફેક્ટરીઓ, દુકાનો, મોલ બધું જ બંધ થઈ ગયું છે, લોકોએ કંઈ એટલું બધું તો ઘરમાં ભરી ભરીને રાખ્યું ના હોય, કે મોદી સાહેબે જે મહિના માટેનું લોકડાઉન કરી દીધું એમાં પૂરું થઈ જાય. મિત્રો, જેના ઘરમાં નાના બાળકો હોય, જે દૂધ વગર ના રહી શકતા હોય, આ બધું તો જોવું પડે ને. મારી એક જ વિનંતી છે દરેકને કે બસ આ સંદેશો મોદી સુધી મહેરબાની કરીને પહોંચાડો કે જેથી ખબર પડે. આ જે ડ્રોન કેમેરા મૂક્યા છે તે ડ્રોન કેમેરામાં એટલી ખબર તો પડતી હશે ને કે પબ્લિક ક્યાં અને કેવી ગરીબ હશે, ક્યાં કેવા લોકો ભાડુઆતમાં રહેતા હશે, શું કરતા હશે. દરેક માટે વિચારો, મારી એટલી જ વિનંતી છે કે બસ એકલું ગરીબો પૂરતું ના વિચારો. ગરીબોને તો આમે રોજની મહેનત કરીને રોજનું ખાવાવાળા હોય, એ લોકો માટે મને કોઈ જ વિરોધ નથી, કારણ કે એમને પણ અમારા કરતાં વધારે જરૂર હોય. પણ અમારી એવી હાલત થઈ ગઈ છે કે અમે નથી કોઈને કહી બી શકતા કે નથી કોઈની આગળ હાથ લાંબો કરી શકતા. એટલે મહેરબાની કરીને મોદી સાહેબને એક જ વિનંતી છે કે કરો તો સૌની સરખી સેવા કરો બસ, અને જે ભાડુઓ ભરી ભરીને રહેતા હોય એ લોકોને પ્લીઝ કંઈક સેવા મળી રહે, એવી મારી છેલ્લી નમ્ર અપીલ. જય માતાજી.